દીવ નેહરુ યુવા કેન્દ્ર દ્વારા સાઉદવાડી ખાતે કેચ ધી રેઇન અભિયાન અંતર્ગત નિબંધ સ્પર્ધાનું આયોજન થયું. વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે પાણીની બચત કરવા માટે અપાયું વિશેષ માર્ગદર્શન. દીવ નેહરુ યુવા કેન્દ્રના નેજા હેઠળ દાદા ભવન હોલ સાઉદવાડી ખાતે કેચ ધી રેઇન અભિયાન અંતર્ગત નિબંધ સ્પર્ધાનું થયું આયોજન, જે અંતર્ગત શપથ ગ્રહણ સમારોહ સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સંતોષ બારિયાએ જણાવ્યું કે જળવાયુ પરિસ્થિતિઓને અનુકૂળ બનાવવા માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે યુવાઓને પાણીની એક એક ટીમ્પાનો એકત્રિત કરવા અને કેચ ધી રેઇન ઝુંબેશને આગેકૂચ કરવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા. પાણીને કિંમતી સંપત્તિ ગણાવતા તેમણે જણાવ્યું કે વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને તેને નષ્ટ થવાથી બચાવવું ખૂબ જ જરૂરી છે. આ સંદર્ભે નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. તેઓ નેહરુ યુવા કેન્દ્ર દીવના અભિયાનને તમામ લોકો સુધી વ્યાપક પ્રમાણમાં પાણીના મહત્ત્વને ફેલાવવા પર ખાસ ભાર મૂક્યો. નિબંધ સ્પર્ધામાં આશિકા અમૃતલાલે પ્રથમ સ્થાન મેળવ્યું, બીજું સ્થાન બારિયા શુભંકી કાંજી અને ત્રીજું સ્થાન હિરલ સોલંકીએ પ્રાપ્ત કર્યું. તમામ વિજેતાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન દીવ નેહરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી જયેશ મીનાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું અને નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. આજ વેસ્ટિંગના નિબંધમાં પાર્ટિસિપેટ કર્યો હતો, તેમાં ઘણા બધા સ્ટુડન્ટો સાથે જોડાયા હતા. હું આજે વોટર હાર્ડ વોસ્ટિંગ વિશે થોડું કહેવા માગી છું. જળ એ જ જીવન, આ યુક્તિ આપણને પાણીનું મહત્ત્વ કેટલું છે તે સમજાવે છે. પૃથ્વી પર ત્રીજા ભાગ જેટલું પાણી છે, તેમાં પીવાલાયક પાણી અને ખેતરોમાં વપરાય તેટલું પાણી આંગળી વાદે ગણી શકાય તેટલું જ છે. અને પાછું એમાં દિવસે ને દિવસે ઘટાડો નોંધાઈ રહ્યો છે, જે આઘાતજનક બાબત છે. પાણી વગર સજીવ સૃષ્ટિની કલ્પના ન થઈ શકે, તેવી જ રીતે પાણી વગર ખેતીની કલ્પના પણ ન થઈ શકે. પાણી વગર જીવન શક્ય નથી. પાણી ન હોય તો વૃક્ષો ઉગે નહીં, ખેતરોમાં અનાજ પાકે નહીં. પાણી એ આપણા જીવનનું ખૂબ જ મહત્વ પ્રાથમિક જરૂરિયાત છે. પાણી ન હોય તો આપણે ખોરાક ક્યાંથી લાવીએ? આપણે ખોરાક ન ખાઈ શકીએ, આપણે ભૂખ્યા રહીએ અને એના કારણે આપણે ઘણા બધા રોગોનો ભોગ બનીએ. આ સમસ્યા ન સર્જાય તે માટે આપણે પાણીનો ખૂબ જ બચાવ કરવો જોઈએ. પાણી વગર આપણે ન જીવી શકીએ. પશુ પક્ષીઓ પાણી વગર તરવરે છે. વૃક્ષો વરસાદ લાવવા મદદરૂપ થાય છે, જેથી આપણે દર વર્ષે વૃક્ષારોપણ કરીએ છીએ. એમાંય છતાં આ સમસ્યા ગંભીર બનતી જાય છે. તેથી ભવિષ્યમાં એક વખત એવો આવશે કે પાણી માટે યુદ્ધો થશે, એવા જાણકાર લોકો માને છે. પાણી માટે આપણે વરસાદ પર આધાર રાખીએ છીએ. જ્યારે વરસાદ ન પડે અથવા ઓછો પડે ત્યારે દુકાળ પડે છે. પક્ષીઓ પાણી માટે તરવરે છે. પક્ષીઓ પાણી વગર જીવી શકતા નથી. આપણે જે ખોરાક ખાઈએ છીએ તે પણ પાણી દ્વારા જ બનાય છે અને આપણે પાણી ન હોય તો અનાજ ન પાકે. સજીવોની